नमस्कार। धोरण 8 सामाजिक विज्ञान ની અંદર પાઠ નંબર 2 આપણી આસપાસ શું એ વિશે આજે આપણે ભણવાનું છે, બરાબર મિત્રો? તો આપણે આજુબાજુ આપણે જોઈએ છીએ કે જમીન એટલે કે પર્વતો બનેલા હોય છે, કેટલીક જગ્યાએ તરાવ હોય છે, આ ઉપરાંત કે હવાનું પણ એક આવરણ આવેલું છે, બરાબર? અને જીવ સૃષ્ટિ પણ છે, એટલે પૃથ્વી ઉપર આપણે એકલા છીએ નહીં, વનસ્પતિઓ છે, પ્રાણી છે, ફૂલો ફળો પશુ પક્ષી ઘણું બધું છે, અપાર, બરાબર? એ જ રીતે નદી તરાવ ઝરણા સમુદ્ર છે, રણ છે, પર્વતો છે, કોઈ જગ્યાએ વિશાળ ખીણો છે, બરાબર? તો આ તમામ વસ્તુઓ એ આપણી પૃથ્વી ઉપર આવેલી છે મિત્રો, બરાબર? અને એ આપણી આસપાસ છે। તો અહીંયા પહેલો શબ્દ એવો લખ્યો છે કે સૌર પરિવાર। સૌર પરિવાર એટલે કે સૂર્ય અને એની આજુબાજુ 8 ગ્રહો। પ્લુટો જે ગ્રહ હતો એને 2014 ની સાલમાં ગ્રહની વ્યાખ્યામાંથી શું કર્યો છે, કેન્સલ કર્યો છે, એટલે કે પ્લુટોને ગ્રહ તરીકે સ્વીકારવામાં આવતો નથી, એને લઘુ ગ્રહ કહેવાય છે, બરાબર? તો કુલ ગ્રહો કેટલા? 8, બરાબર? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો કેન્સલ કરવો, બરાબર? હવે આ કુલ ગ્રહોની અંદર બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન, આ તમામ ગ્રહોની અંદર માત્ર પૃથ્વી જ એવી છે કે જેને સજીવ સૃષ્ટિ મળેલી છે। શું મળેલું છે? બરાબર, સજીવ સૃષ્ટિ। આ યાદ રાખજો, કારણ કે પૃથ્વી ઉપર શું છે, વાતાવરણ છે, વાતાવરણની અંદર ખાસ હવા છે, વાતાવરણના કારણે પાણી છે અને જમીન છે, બીજું મનુષ્યને જીવવા માટેની ખાસ અગત્યની વસ્તુ છે તાપમાન, એટલે આપણી પૃથ્વીને તાપમાન, હવા અને પાણી આ ત્રણ અગત્યની વસ્તુ મળેલી છે, જે બીજા કોઈ ગ્રહને મળેલી નથી। ખ્યાલ આવી ગયો મિત્રો? તો પૃથ્વીને સૂર્યમંડળની અંદર પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેને હવા, પાણી, જમીન અને મનુષ્યને જીવવા માટેનું તાપમાન મળેલું છે, માટે એને શું કહેવામાં આવે છે મિત્રો, સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ, બરાબર? એને સજીવ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। બીજું અહીંયા યાદ રાખજો કે સૌર પરિવારની અંદર 9 ગ્રહો છે, 8 ગ્રહો છે અને એ સિવાય બાકીના બધા જ ગ્રહો ઉપર એની ઇન્ક્વાયરી શરૂ છે, બરાબર? કે ત્યાં સજીવ સૃષ્ટિ છે કે નહીં, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ પુરુ મળ્યા નથી, બરાબર મિત્રો? તો આ પૃથ્વી જે છે એ એક સજીવ ગ્રહ છે, આ યાદ રાખો મિત્રો તમારે, બરાબર? હું જેમ જેમ બોલું છું એ તમારે નોટમાં લખતા જવાનું છે। પૃથ્વી ઉપર, હવે પૃથ્વીની ઉત્પત્તિ, તો પૃથ્વીની ઉત્પત્તિ એવું કહેવાય છે કે સૂર્યમાંથી થઈ હતી, બરાબર? પૃથ્વીની ઉત્પત્તિ સૂર્યમાંથી, પૃથ્વીનો જન્મ સૂર્યમાંથી થયો હતો। જ્યારે પૃથ્વી જન્મી ત્યારે કયા સ્વરૂપમાં હતી? અગ્ન ગોળા, એટલે કે આગના ગોળાના સ્વરૂપમાંથી, ખૂબ જ અતિશય એનું તાપમાન બહુ ઊંચું હતું, બરાબર? અગ્ન ગોળાના સ્વરૂપમાં હતી, બરાબર? ધીમે ધીમે આ ગોળો ઠંડો પડતો ગયો, બરાબર? શું થયું? ધીમે ધીમે આ અગ્ન ગોળો જે છે એ ઠંડો પડતો ગયો, બરાબર? અગ્ન ગોળો ઠંડો પડવાથી કેટલાક જે પદાર્થો હતા ઠંડા પડ્યા અને પરિણામે એક શું ઘન સ્વરૂપ, કયું ઘન સ્વરૂપ એમને લીધું, બરાબર મિત્રો?
તો આ અગનગોળાના સ્વરૂપમાં હતી અને અગનગોળો ઠંડો પડવાથી પદાર્થો ઠંડા પડે અને એ કેટલાક પદાર્થ ઘન સ્વરૂપ ધારણ કરે છે જેને શું કહેવાય છે મૃગાવરણ બરાબર કેટલાક પદાર્થો ઠંડા પડવાથી ઘન સ્વરૂપ ધારણ કરે છે જેને મૃગાવરણ કહેવાય છે તો કેટલાક પદાર્થો ઠંડા પડ્યા બાદ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે બરાબર પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે જેને શું કહેવાય છે જલાવરણ બરાબર મિત્રો કેટલાક પદાર્થો ઠંડા પડ્યા જેને ઘન સ્વરૂપ ધારણ કર્યું એને મૃદાવરણ જેને પ્રવાહી સ્વરૂપ ધારણ કર્યું એને જલાવરણ જેને વાયુ સ્વરૂપ ધારણ કર્યું એને વાતાવરણ બરાબર ટૂંકમાં ત્રણ વસ્તુઓની અહીંયા વ્યાખ્યા થાય છે કે મૃદાવરણ તો પૃથ્વીની ઉત્પત્તિ સમયે પૃથ્વી ધગધગતા વાયુનો ઘોડો હતો બરાબર પૃથ્વીને ઠંડા પડવાથી કેટલાક પદાર્થોએ ઘન સ્વરૂપ ધારણ કર્યું જેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે કેટલાક પદાર્થો ઠંડા પડ્યા બાદ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે બરાબર કયું પ્રવાહી સ્વરૂપ જેને જલાવરણ કહેવાય છે અને વાયુ સ્વરૂપ જે ધારણ કરે છે એને વાતાવરણ કહેવાય છે અને હવે આવે છે જીવાવરણ ચોથું આવરણ છે તો આ આવરણની અંદર સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે બરાબર તો જે આવરણમાં સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે એને જીવાવરણ કહેવામાં આવે છે બરાબર તો કુલ કેટલા આવરણો મિત્રો પૃથ્વીના ચાર એક ઘનાવરણ બે એટલે કે મૃદાવરણ પણ થાય બરાબર ઘન ઘનાવરણ અથવા મૃદાવરણ આ બંને સરખા છે એક બીજું છે જલાવરણ બે જલાવરણ ત્રણ છે વાતાવરણ અને ચોથું છે જીવાવરણ મિત્રો બરાબર તો અહીંયા કુલ ચાર આવરણ થાય છે બરાબર અહીંયા જોઈએ આપણે હવે એમાંથી પ્રથમ આવરણ છે મૃદાવરણ પ્રથમ આવરણ શું છે મૃદાવરણ બરાબર તો પ્રથમ પૃથ્વીના કુલ આવરણો ચાર એક મૃદાવરણ બે વાતાવરણ જલાવરણ અને ચાર જીવાવરણ બરાબર એની અંદરથી આપણે પ્રથમ છે મૃદાવરણનો અભ્યાસ આજે કરીશું મૃદ એટલે માટી આવરણ એટલે પડ બરાબર માટીનું પડ જેને મૃદાવરણ કહેવામાં આવે છે પૃથ્વી શરૂઆતની અંદર ધગધગતા વાયુનો ઘોરો હતી જે ઠંડો પડવાથી પૃથ્વીનો કેટલોક ઉપરનો ભાગ ઘન સ્વરૂપ ધારણ કર્યું જેને મૃદાવરણ કહેવામાં આવે છે બરાબર મૃદાવરણમાં ખડકો માટી રેતી કાંકરાથી બનેલો પૃથ્વીનો પોપડો એટલે કે ઉપરનો ભાગ બરાબર પોપડાનો સમાવેશ થાય છે બરાબર આ યાદ રાખો કે મૃદાવરણ એટલે પૃથ્વીનો ઉપરનો પોપડો એટલે કે ઉપરનો ભાગ કે જેની અંદર ખડકો માટી રેતી કાંકરા આ બધાનો સમાવેશ થાય છે બરાબર હવે આ જે વસ્તુ છે આ ખડકો માટી રેતી કાંકરા એ કેવું છે ઘન છે કેવું છે ઘન બરાબર પદાર્થના ત્રણ સ્વરૂપ પદાર્થના સ્વરૂપો કેટલા ઘન પ્રવાહી અને વાયુ બરાબર તો એની અંદરથી આ મૃદાવરણ છે એ ઘન સ્વરૂપ છે માટે એને ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે ફરીથી મિત્રો પૃથ્વીનો જે પોપડો છે બરાબર એ ઘન પદાર્થોનો બનેલો હોવાથી એને ઘનાવરણ કે શિલાવરણ તરીકે ઓળખવામાં આવે છે બીજું કે આ પૃથ્વીનો જે પોપડો છે એ પૃથ્વીના સેન્ટરથી 64 થી
100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. બરાબર, પૃથ્વીનો પોપડો કેટલી અથવા તમે મૃદાવરણ કે લખી શકો. બરાબર, કેટલી 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. પણ દરેક જગ્યાએ મિત્રો એક સરખી જાડાઈ ધરાવતા નથી. ચલો માની લો કે આ ધરતી છે, ધરતી ઉપર આ પર્વત છે. બરાબર, અને આ પર્વતો છે, અહીંયા એક ઊંડો ખાડો છે જેને ખીણ કહેવાય. બરાબર, શું કહેવાશે? ખીણ. બરાબર, તો અહીંયા આ પોપડાની જાડાઈ કેવી હશે? વધારે. જ્યારે અહીંયા ઓછી. બરાબર, એટલે દરેક જગ્યાએ મૃદાવરણની જાડાઈ એક સરખી હોતી નથી. તમને ખરા ખોટામાં પૂછાય કે શું દરેક જગ્યાએ મૃદાવરણની જાડાઈ એક સરખી હોય છે, તો રોંગ, ખોટું. બરાબર મિત્રો, તો જ્યાં પર્વત હોય ત્યાં તેની જાડાઈ વધારે હોય, જ્યાં ઊંડા ખાડા અથવા ખીણો હોય ત્યાં તેની જાડાઈ ઓછી હોય છે. બરાબર, ત્યારબાદ મૃદાવરણની અંદર પર્વતો, નદીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણો, બરાબર, આ બધાનો સમાવેશ શામાં થાય છે ભાઈ? મૃદાવરણમાં થાય છે. મૃદાવરણનો સમાવેશ એટલે કે એની અંદર પર્વતો, નદીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને ખીણો નો સમાવેશ મૃદાવરણની અંદર થાય છે. બરાબર, તો પૃથ્વીનું સૌ પ્રથમ આવરણ એટલે મૃદાવરણ. મૃદાવરણ એટલે મૃદ એટલે માટી, અને આવરણ એટલે ફળ. અને એના ઉપરથી બરાબર પૃથ્વી ઉપર જે પ્રથમ આવરણ બનેલું છે તેને મૃદાવરણ કહેવામાં આવે છે. મૃદાવરણની અંદર ખડકો, માટી, રેતી, કાંકરાથી બનેલા પૃથ્વીના ઉપરના ભાગના પોપડાનો સમાવેશ થાય છે, કે જે ઘન સ્વરૂપ ધરાવે છે. ઘન સ્વરૂપ ધરાવતો હોય તેને ઘનાવરણ કે શિલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના પોપડાની એટલે કે મૃદાવરણની જાડાઈ 64 થી 100 કિલોમીટર છે. પરંતુ આ જાડાઈ બધી જગ્યાએ એક સરખી હોતી નથી. મૃદાવરણની અંદર પર્વતો, નદીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૃદાવરણની અંદર એટલે પૃથ્વીના અંદરના ભાગમાં, બરાબર, પૃથ્વીના અંદરના ભાગમાં પુષ્કળ ગરમી છે. હજુ પણ પૃથ્વી ઠંડી પડી નથી. બરાબર મિત્રો, તો પૃથ્વીની અંદર જે પણ કઈ છે, પૃથ્વીના પેટાળમાં એટલે કે એના અંદર કેન્દ્રમાં, બરાબર, જે ખડકો રસ અથવા પ્રવાહી બને છે તેને મેઘમા કહેવાય છે, અથવા ભૂરસ કહેવાય. બરાબર, પૃથ્વીના કેન્દ્રની અંદર જમીનો, ખડકો, કાંકરા બધું પીગરવાથી જે રસ બને છે એને મેઘમાં કહે છે. શું કહેવાય છે? મેઘમાં અથવા ભૂરસ, આ બંને શબ્દો સેમ છે મિત્રો. બરાબર, જ્યારે તમે અમુક પિક્ચરોમાં જોયું હશે કે જ્વાળામુખી ફાટે છે ત્યારે જમીનની અંદરથી લાલ કલરનું પ્રવાહી બહાર નીકળે છે, તો એ લાલ કલરનું જે પ્રવાહી છે એને મેઘમાં કહેવામાં આવે છે. બરાબર, પૃથ્વીના પેટાળની અંદર જેમ જેમ અંદર જઈએ એમ તાપમાન શું થાય? વધે. બરાબર, જેમ જેમ અંદર જતા જઈશું એમ તાપમાન વધતું જશે, અને અહીંયા શું હશે ભાઈ? મેઘમાં એટલે કે ભૂરસ હશે. બરાબર, હવે આ ભૂરસ છે કેટલીક જગ્યાએ જ્વાળામુખી ફાટીને બહાર આવે છે. તો તમને એમ થાય કે જ્વાળામુખી બધી જગ્યાએ કેમ ફાટતા નથી, અમુક જગ્યાએ જ કેમ ફાટે છે? તો પૃથ્વીની અંદર ભૂરસ બીજા ગરમ વાયુઓ, બરાબર, પુષ્કળ પ્રમાણમાં છે, અને એ બહાર આવવા માટે અંદરથી શું કરે છે? તાકાત કરે છે. બરાબર મિત્રો, પૃથ્વીની અંદર જે ગરમ વાયુઓ છે મેઘમાં છે, એ અહીંયા તમને આકૃતિ દોરીને સમજાવું છું કે અહીંયા માની લો કે આ એક જમીનનો ભાગ છે, એની ઉપર અહીંયા બધા પર્વતો આવેલા છે. બરાબર, અને અહીંયા શું છે? રણ છે. આ શું છે? આ ભાગ રણ છે. અહીંયા હવે પૃથ્વીની અંદરથી વાયુઓ બહાર આવવા દબાણ કરે છે.
તાકાત તો કરશે ને મિત્રો બહાર આવવા, બરાબર, કારણ કે એમાં પણ પુષ્કળ પ્રેશર હોય છે અને એ પ્રેશર બહાર આવી પડશે. આ શું કરશે? દબાણ, એટલે કે ગરમીના કારણે દબાણ કરશે, કારણ કે પાણી ગેસ આ બધું જમીનમાં જાય છે અને પાણીને ઉતરવાથી પાણી કરતા વરાળ તેરસો ઘણી વધારે જગ્યા રોકે છે એવું આપણે ભણી ગયા છે, બરાબર. તો આ વરાળ જે છે એ પુષ્કરણો ભેગી થાય આથી એ અહીંયાથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે અને આ ઉપર શું આપેલા છે? પર્વત. એ નીચેની તરફ શું કરે છે? વજન એટલે કે દબાણ આપે છે. શું આપે છે? દબાણ, બરાબર. ઉપરથી દબાણ આવે છે અને નીચેથી ગરમીની તાકાત થાય છે, એટલે આ દબાણ અને ગરમી બંનેનું તાકાત કેવી થઈ જાય છે? એક સરખી. માટે અહીંયા કશું જ્વાળામુખી ફૂટતા નથી, પરંતુ જ્યાં રણ છે, જ્યાં જમીન પોચી છે, બરાબર, તો આ દબાણના કારણે જમીન ધડાકા સાથે ફાટે છે, બરાબર, અને આ રીતે જ્વાળામુખી ચાલુ થાય છે, બરાબર, અને ધીમે 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 આની અંદરથી લાવા બહાર આવે છે અને આ રીતે પર્વતની જેમ પથરાય છે, બરાબર. તો જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે, બરાબર, શું ઉડશે? ધુમાડો, રાખ, ખડકોના ટુકડા, પછી ગેસીસ એટલે કે વિવિધ વાયુઓ, બરાબર, આ બધું જમીનની અંદરથી બહાર નીકળશે. તો જે જગ્યાએ પર્વતો અથવા જમીન પથ્થરવાળી છે ત્યાં મોટા પ્રમાણમાં ધરતીકંપ કે ભૂકંપ કે જ્વાળામુખી આવતા નથી. જ્યાં જમીન પોચી છે, જ્યાં આ દબાણ અને ગરમી અને દબાણનું સંતુલન ખોરવાઈ જાય ત્યાં જ્વાળામુખી ફાટે છે. યાદ રાખો, બરાબર મિત્રો, કે જ્યાં ગરમી અને દબાણનું સંતુલન ખોરવાઈ જાય ત્યાં જ્વાળામુખી ફાટે છે. તો મૃદાવરણની અંદર આપણે આટલું ભણ્યા, બરાબર. મૃદાવરણ શાનું બનેલું છે? એ મૃદાવરણમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? એ બરાબર મૃદાવરણની અંદરના પેટારમાં મેઘમાં જે જેને ભૂરસ કહેવાય છે અને ભૂરસ ઉપરનું દબાણ અને નીચેની ગરમીનું સંતુલન એક સરખું હોય ત્યાં સુધી જ્વાળામુખી ફાટતા નથી, પરંતુ જે જગ્યાએ આ સંતુલન ખોરવાય છે ત્યાં જ્વાળામુખી ફાટે છે. હવે મિત્રો આપણને એમ થાય કે મૃદાવરણનો ઉપયોગ શું, આપણને શું ઉપયોગ થાય છે, બરાબર. તો મૃદાવરણની ઉપયોગીતા ઘર બનાવવા, મકાનો, ફેક્ટરી, બરાબર, આ ત્રણ વસ્તુઓ ટૂંકમાં આપણને જમીન આપે છે કે જેના ઉપર આપણે આપણું ઘર બનાવી શકીએ. ફેક્ટરીથી ધંધા રોજગાર, જરૂરિયાતની ચીજો વગેરે વસ્તુ આપણે ફેક્ટરીમાંથી બનાવી શકીએ છીએ. આ ઉપરાંત વનસ્પતિ મનુષ્યનો આહાર પૂરો પાડે છે, ખોરાક, બરાબર. મનુષ્યને ખોરાક કોણ પૂરો પાડે છે? વનસ્પતિ. જો મૃદાવરણ જ ના હોય તો વનસ્પતિ ક્યારે, બરાબર, તો આપણે જીવી શકીએ નહીં. મૃદાવરણ ના હોય તો નદી, તળાવો, સમુદ્રો ના હોય, એટલે કે પાણી ના હોય, અને મૃદાવરણ ના હોય તો સજીવ સૃષ્ટિ પણ હોય નહીં મિત્રો, બરાબર, સજીવ સૃષ્ટિ પણ ન હોય. આમ મૃદાવરણ છે એ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી અને પ્રાથમિક વસ્તુ છે, બરાબર. તો આની અંદર મેં જેટલું પણ તમને ચલાવ્યું છે બોર્ડ ઉપર એ તમારે નોટબુકમાં લખતા જવાનું છે અને વિડીયો જોતા જવાનું છે.